નમસ્કાર. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પાઠ બીજો ખીજડીએ ટેકરેનો લેખક પરિચય જાણીશું. લેખક છે ચુનીલાલ મડિયા. જન્મ ઈસવીસન 1922, અવસાન 1968. ચુનીલાલ કાળિદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો. 1939માં મેટ્રિક અને 1945માં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા. 12 વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી USIS ના ગુજરાતી વિભાગમાં કામ કર્યું. તેમણે નવલકથા, નવલિકા, નાટક તેમજ કાવ્ય ક્ષેત્રે ખેડાણ કર્યું છે. વ્યાજનો વારસ, વેળાવેળાની છાયડી, લીલુડી ધરતી ભાગ 1 અને 2, સદરા જેસંગનો શાળો વગેરે નવલકથાઓ, ગુગવતા પૂર, શરણાઈના સૂર, અંતઃસ્રોતા વગેરે વાર્તા સંગ્રહો, રંગદા, શૂન્યશેષ, રામલો રોબિનહુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે. તેમણે ચોપાટીને બાંકડેથી હળવી શૈલીના નિબંધો, વાર્તા વિમર્શ, શાહમૃગ, સુવર્ણમૃગ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયા છે. હવે આ પાઠ, જે પાઠનું નામ ખીજડીએ ટેકરે છે, તો એનો આપણે વાર્તાના સ્વરૂપે આછેરો પરિચય પ્રાપ્ત કરીશું. પાઠને જે શીર્ષક આપેલું છે ખીજડીએ ટેકરે, તો ખીજડો એક વૃક્ષનું નામ છે જે એક ટેકરા ઉપર આવેલું છે અને એ ટેકરા ઉપર ગામના લોકો મરેલા નાના બાળકોને દફનાવે છે. પાઠનું મુખ્ય પાત્ર અહીંયા ભોજો છે, જેની પત્નીનું નામ છે જીવલી. ભોજો પોતાની યુવાનીના સમયમાં ચોરી કરતો અને ચોરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. એ ભોજો ઉંમરલાયક થતાં હિરણ નદીના હેઠવાસમાં એક ચીભડાનો વાડો ઉછેરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. હવે એક ભોજાએ રહેઠાણમાં ત્યાં વાડાની અંદર જ એક કૂબો, જે ઘાસનું એક ઝૂંપડું હોય છે, એ બનાવ્યું હતું અને એ પોતાના પત્ની, પોતે અને બાળકો રહી શકે અને એક ચૂલો સમાઈ શકે એવડો એને કૂબો બનાવ્યો હતો. શિયાળાની ઠંડી હતી અને કડકડતી ઠંડીમાં પોતાના નાના નાના બાળકો, જે ટાઢથી ધ્રુજતા, પોતાની પત્નીને જીવલીને અંગ ઢાંકવા માટે પૂરતા વસ્ત્રો પણ હતા નહીં એવી પરિસ્થિતિમાં ભોજો ગામના કાપડના વેપારીને ત્યાંથી ચોરી કરવાનું વિચારે છે. પણ ચોરી કરતા સાથે સાથે એને એ પણ વિચાર આવે છે કે જો એ અત્યારે ચોરી કરશે અને ચોરીમાં પકડાઈ જશે તો આ ઉતરતી અવસ્થાએ પોલીસનો માર, કે જે ઢોર માર મારતા હોય છે, એ એનાથી સહન થશે નહીં અને આ ગભરાટથી એ ચોરી કરવાનું માંડી વાળે છે. પરંતુ એ સાથે જ એને એક બીજો વિચાર આવે છે કે પોતાનો જે ચીભડાનો વાડો છે, એ વાડાથી આગળ હિરણ નદીના કાંઠે ખીજડીયો ટેકરો છે, જે ટેકરા ઉપર બાળકોને દફનાવવા માટે ગામના લોકો આવે છે અને ત્યાં ગામની અંદર જે પોસ્ટમાસ્ટર હોય છે, એ પોસ્ટમાસ્ટરના ઘરે એક મૃત બાળક જન્મ લીધો હોય છે, જેને રેશમી વસ્ત્રની અંદર લપેટીને આ ખીજડીએ ટેકરે દફનાવવામાં આવે છે. આ વસ્તુ, આ ક્રિયા, આ ઘટનાને ભોજો પોતાની નજરે જુએ છે અને તરત જ એના મનમાં એક વિચાર આવે છે કે ગામમાં ચોરી કરવા જવા કરતાં આ ખીજડીયા ટેકરાની અંદર જ
પોતાની પત્ની પોતાના બાળકોના શરીર ઢાંકી શકાય એટલું કાપડ દફનાવવામાં આવેલું છે કફનના રૂપે। તો એ રાતના સમયે કાઢી લેવાનો વિચાર કરે છે અને રાત પડતા જ ભોજો પોતાની પત્નીને કહીને આખી જડિયા ટેકરે પહોંચે છે અને સાચવીને પોસ્ટમાસ્ટરના બાળકને જે જગ્યાએ દફનાવ્યું હોય છે એનું રેશમી વસ્ત્ર કાઢે છે। પણ જ્યારે એ મૃત બાળકને હાથમાં લે છે ત્યારે એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો જેવો બાળક જે છે સહેજ સળવળે છે। ગામના લોકો જાગી ન જાય એ માટે એ સાવચેતીથી કામ કરતો હોય છે। હવે એ મૂંઝાય છે કે બાળક તો જીવતું છે, એ પોતાના માથા ઉપર પોતાના શિરે બાળ હત્યાનો પાપ કરવા માંગતો નથી હોતો, એટલા માટે એ બાળકને લઈને પોતાના કુબે પહોંચે છે જ્યાં એની પત્ની જીવલી કાપડની પ્રાપ્તિ થશે એ ઈચ્છાથી હજુ ભોજાની રાહ જોઈને જાગતી હોય છે। પણ ભોજો એના હાથમાં નાનું બાળક આપે છે, જે બાળક જીવલી પોતાની છાતીએ લગાવે છે અને માતૃહૃદયની હૂંફ પ્રાપ્ત થતાં બાળકને શાંતિનો અનુભવ થાય છે। ટેકરાની પોચી માટી મટોડીના આવરણના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને માતૃગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉગડ્યો। તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તર કબૂલાત કર્યા પછી ભોજો છોભીલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઊભો રહ્યો હતો। મૂઠ ભીડેલી આંગળીઓ મોંમાં નાખવા મત્તા બાળક ભણી પોસ્ટમાસ્ટર તેમજ પત્ની આનંદભેર જોઈ રહ્યા હતા। હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો। પોસ્ટમાસ્ટરની પત્ની પોસ્ટમાસ્ટરને કહે છે, હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના, ડાક્ટરને તેડાવી પાકી ખાતરી કરાવો, પણ તમે માન્યા નહીં। પુત્ર પ્રાપ્તિથી અર્ધી અર્ધી થઈ જતી પત્ની મીઠો ઠપકો આપવા લાગી। આપણા ભાગ્યમાં હતો તો આવી પૂગ્યો ને, પોસ્ટમાસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા, ભોજિયા તને મનમાં આવે એ નામ માંગી લે। કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોંશ રહ્યા નહોતા, એ માત્ર હાથ જોડી શક્યો પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે। અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી, પોસ્ટમાસ્ટરના પત્ની બોલતા હતા, છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું હતું, તે અમારું નામ લેણું રાખ્યું। તારો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર, અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી, જટ ઇનામ માંગી લે ભોજા, પોસ્ટમાસ્ટરે ફરી કહ્યું। મોટા સાહેબ, ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યો, પણ બાયડીની આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નહોતો જડતો, ને પહુ જેવા નાનકડા બચડા આ હિમમાં હિજરાય છે, એક એક જોડી લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણું, ભોજાએ માંગણી કરી। પોસ્ટમાસ્ટર ભોજાને કહે છે, બસ માંગી માંગીને આટલું જ માંગ્યું, ભોજો જવાબ આપે છે, માંગું તમારી મોટા માણસની મહેરબાની। પોસ્ટમાસ્ટર ભોજાને કહે છે કે અબઘડીએ જ માધવજીની હાટ ઉગડાવું, અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા, એક શું બબ્બે જોડ લુગડા વેતરાવી લે। તો આ પાઠની કથા વસ્તુ તમને સમજ પડી હશે, આશા રાખું છું કે તમે આ પાઠની કથાવસ્તુ પાઠ્યપુસ્તકમાંથી વાંચી અને વિશેષ માર્ગદર્શન મેળવશો। ધન્યવાદ। હવે જોઈએ આ પાઠના હેતુલક્ષી પ્રશ્નોના જવાબ। ખીજડીએ ટેકરે કૃતિના લેખકનું નામ જણાવો। જવાબ છે ચુનીલાલ મડિયા। ખીજડીએ ટેકરે કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો, તેનો જવાબ છે નવલિકા। ચુનીલાલ મડિયાનો જન્મ ક્યાં થયો હતો? જવાબ છે રાજકોટ જિલ્લાના ધોરાજી ગામમાં। ચુનીલાલ મડિયા કયા દૈનિક પત્ર સાથે જોડાયેલા હતા?
જવાબ છે જન્મભૂમિ દૈનિક પત્ર. જન્મભૂમિ દૈનિક પત્ર ક્યાંથી પ્રકાશિત થાય છે? જવાબ છે મુંબઈથી. સદરા જયસંઘનો સાળો કોની ખ્યાતનામ નવલકથા છે? જવાબ છે ચુનીલાલ મડિયા. અંતઃસ્રોતા અને શરણાઈના સુર કોના વાર્તા સંગ્રહો છે? જવાબ છે ચુનીલાલ મડિયાના. ચુનીલાલ મડિયાને કયા બે ચંદ્રકોથી સન્માનિત કરાયા છે? જેનો જવાબ છે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા નર્મદ સુવર્ણચંદ્રક. પૂજાનું પાત્ર કયા પાઠમાં આવે છે? જવાબ છે ખીજડીયા ટેકરીમાં. ભોજાની પત્નીનું નામ જણાવો. જવાબ છે જીવલી. ચુનીલાલ મડિયાના હળવી શૈલીના નિબંધ સંગ્રહનું નામ જણાવો. જવાબ છે ચોપાટીને બાંકડેથી.